સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સમાચાર સાંભળીને સુરતી લાલાઓ ખુશીથી ઝૂમી ઉઠશે। મહાનગરપાલિકા દ્વારા આજથી સુરતી લાલાઓ એક મહિના માટે બસ સેવા ફ્રી કરી દેવામાં આવી છે। સુરત મની કાર્ડનો ઉપયોગ કરનાર લોકો માટે આ ફ્રી સેવા જાહેર કરવામાં આવી છે। મની કાર્ડથી ટેપ કરીને મુસાફરી કરનાર વ્યક્તિને એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં। મહાનગરપાલિકાની જાહેર પરિવહન સેવાનો શહેરીજનો વધુમાં વધુ લાભ લઈ શકે એ માટે ડિજિટલ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપવા માટે આજથી આગામી 30 સપ્ટેમ્બર સુધી સુરત મની કાર્ડ તથા સિટી લિંક મોબાઈલ એપના માધ્યમથી ટિકિટ બુક કરનારને 100% રાહત આપવામાં આવશે। શહેરી બસ સેવાને લોકપ્રિય બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા આ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સિટી લિંકની એપ્લિકેશનથી ટિકિટ બુક કરનાર વ્યક્તિને 100% રાહત મળશે। નમસ્કાર, સુરત મહાનગરપાલિકાએ વિકાસના કાર્યો થકી સુરત વિશ્વ ફલક ઉપર એક આગવું સ્થાન ધરાવે છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે પણ જ્યારે સુરત શહેરના સ્થાનિક લોકોને પોતાને ટ્રાન્સપોર્ટેશન માટે આવવા જવા માટે પણ અને વિશેષ કરીને ડિજિટલ જે લોકો ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરે એના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી લિંક પર આપ જો ઓનલાઈન ટિકિટ બુક કરાવશો અને ડિજિટલ એટલે કેશલેસ જો ટિકિટ બુક થશે, કેશલેસ આપ ઉપયોગ કરશો તો આપણે એક મહિના સુધી એટલે કે 1/9 થી 30/9 સુધી આપણે આ બસ સેવા ફ્રીમાં મળશે। અને જેમની પાસે મની કાર્ડ છે અને મની કાર્ડ બી જો એ ત્યાં મની કાર્ડ દ્વારા પોતાની ટિકિટ બુક કરાવશે તો એમને પાછું રિફંડ એમના પૈસા એમના ખાતામાં ફરી જમા થઈ જશે। એટલે કે એક મહિના સુધી તમે ટોટલી આખા સુરત શહેરમાં તમે ફ્રી મુસાફરી કરી શકો છો। અને આનાથી ખાસ કરીને વધુમાં વધુ લોકો આ ટ્રાન્સપોર્ટેશનનો બસનો BRTS સિટી લિંકનો ઉપયોગ કરે અને એના થકી સુરત શહેરમાં જે પ્રદૂષણનું માધ્યમ હશે તો એમાં પણ ઘટાડો થશે અને આ માધ્યમથી સુરત શહેરની જનતા વધુમાં વધુ ઉપયોગ કરી શકે એવા આશય સાથે આ BRTS અને સિટી બસમાં આપણે આ કેશલેસ સુવિધાની એક શરૂઆત કરી છે।